जय द्वारकाधीश, जय श्री राम। गुड मॉर्निंग, स्वागत छे आपणा एक नवा व्लॉग वीडियो ની અંદર। તો તમે પાછળ જોઈ રહ્યા છો ભાઈ, હવે આપણું ગામડું નથી, કેમ કે હોસ્પિટલ માં આવવાનું હતું બતાવવા માટે અને ઓપરેશન એના ભાઈ હોસ્પિટલ ના કામ ના લીધે અચાનક મારે આવવું પડ્યું અને આવી અને એક બે એક દિવસથી આ કાલે તો વ્લોગ જ શૂટ નથી કર્યો મેં, એટલે આ વ્લોગ પણ એક દિવસ મોડો આવી શકે છે, એના માટે ભાઈ થોડુંક એડજસ્ટ કરી લેજો। અત્યારે હોસ્પિટલે જવાનું છે, પણ એની પેલા આગલા વિડિયાના જે કલાકારો છે ને એ આજે આવ્યા છે જામનગર કપડાની શોપિંગ કરવા માટે। એક વરરાજો પણ છે, વરરાજો જે બનવાનો છે ભાઈ, જામનગરમાં વધારે પબ્લિક આવે છે કપડાં લેવા માટે, તો એની સાથે હું તમને મળાવું અને કોણ કોણ કલાકાર હતા એ તમને હું ભાઈ બતાવું। એ ગાડી કેસે પાર્ક કર દી અરે, ઇસમે સે કેસે ઘુસેંગે અબ, ચલો કોઈ જુગાડ કરતે હૈ ભાઈ, ખુલ જા સિમ સિમ ભાઈ, કેટલી ખરાબ પહેરી હૈ। ઓહો અંદર, ઓહો બાપો બાપો, ફાઇનલી મિત્રો ફોન આવી ગયો, આપણા ગાયક કલાકાર નો ફોન છે જે આવી ગયા છે, સંભળાવો। હા એક કે બ્રો, હે જલ્દી જલ્દી, હા આવ્યો 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 સિંગરો જી, આગલું જે ગીત ગાયું ને ભાઈ, જે આપણા આ હીરો નું, એના મેન સિંગર હતા આશીષ ભાઈ, તો હમણાં મળાવું તમને એની જોડે। અને ભાઈ હમણાં વ્લોગમાં ભાઈ ફૂલી સપોર્ટ મળી રહ્યો છે, એના માટે ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ ભાઈ, બધાયનો દિલથી બધાયને જય દ્વારકાધીશ, દ્વારકાધીશ ભાઈ બધાયની રક્ષા કરે ભાઈ। તો જે આગલો આપણે વ્લોગ જોયો ને એમાં જે મહાન મહાન સિંગર હતા ને એ બધા અત્યારે જામનગર આવ્યા હે, તમને બતાવું। એક તો ભાઈ ભાવિકભાઈ અહીંયા ઉભા હે, પછી આપણા મેન ભાઈ આશીષભાઈ, ભાઈ એના મધુર સુર ની અંદર જે ગીત ગાયું ભાઈ, કમેન્ટ મેં વાંચી હે, બહુ સારી સારી કોમેન્ટ હે। પછી આપણે જયેશભાઈ મીમાન છે, હાર્દિકભાઈ જે બ્લેક હુડી પહેરીને ભાઈ બેઠા હતા, હરમાતા હતા એ, અને બાકી ભાઈ આ ભાઈ નતા, આ ભાઈ એક ગીત ગાવા હે, કિશનભાઈ હતા પણ એ અહીંયા નથી આવ્યા અત્યારે, બાકી ભાઈ મસ્ત મજાનું આપણે કિશનભાઈ ની માવો ખવડાવી દઈએ મહેમાનો ને, પછી કરીને રજાએ નીકળો એમ જ કેવું હે। ખાલી માવાથી જલાવે તો તમારે શું ખાવું હે, માવાથી બીજું કઈ હાલ છે તમારે? ના ના ભાઈ એવી સુવિધા નથી, ભાઈબંધ વારે મળી લીધું છે, હવે જવાનું છે હોસ્પિટલે ભાઈ, તો હોસ્પિટલે જતા હું અને ત્યાં ભાઈ વ્લોગ શૂટ ના કરાય, તમને ખબર જ હોય આપણે ભાઈ માન મર્યાદામાં રહેવું પડે, અને હોસ્પિટલે કેવી વસ્તુ છે ને ભાઈ, ભગવાન હું તા કહું કોઈને હોસ્પિટલે ના જવું પડે, હોસ્પિટલે જઈ અને હોસ્પિટલેથી પછી આપણે પાછું આ મિત્રો જોડે જ જવાનું છે કપડાની એની શોપિંગ કરવા માટે, તો ત્યાં જઈ અને આપણે હવે મળશું, અને ફ્રેન્ડ સાથે હોય એટલે કેવી મજા આવે તમને ખબર જ હોય ભાઈ, ભાઈબંધ બધા મિત્રો ભેગા હોય એટલે કેવી મજા આવે, તો વ્લોગમાં ભાઈ ના રહેજો ભાઈ। તો છે ને આપણે ક્યારે ક્યાં નીકળવાનું થાય કઈ નક્કી ના હોય, જામનગર હજી કાલ આપણે પહોંચ્યા અહીં અને કાલથી પાછા અત્યારે આપણે નાવદરા જઈ રહ્યા છીએ, તો ભાઈ મામાદેવના પહેલા તો દર્શન કરી લ્યો, જય મામાદેવ, અને આપણા બે ફેન સબસ્ક્રાઈબર અહીંયા મળ્યા છે, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ, તો ભાઈ આપણા સબસ્ક્રાઈબર મળ્યા છે, બેનું ચેનલ હે કેસુર કિંગ કરીને, તમારે જેવું તો નથી સર પણ હવે ભાઈ મસ્તી હાલે હે, હમણાં હે ને એ જામનગર જતા હતા, હું નાવદરા જતો હતો, તો એ રસ્તામાં વચ્ચે મળ્યા અહીંયા હતા, અમે તો ગાડી ઉભી રાખીને ગાલો આપણે મામાદેવ ના દર્શન કરી લઈ, તો ઉભા રહ્યા, હમણાં આપણે મળી પાછા પાછો હું જામનગર આવું જ છું, બે સિંહ ને એક ભેગા ના ભેગા થાય એટલે એક સિંહ નીકળી જાય, એક સિંહ નીકળી તારે મોજ કર, તું હજી પીવું વધારે તો હજી નાખી, કોણ કોણ છે ટી લવર ભાઈ એક વખત કમેન્ટ કરી દેજો, રામભાઈ તો હે ભાઈ ટી લવર, જો બે વાર ખાલી બે ત્રણ વાર આ રસ્તામાં મેં ગાડી આઈકી ને, એટલે ગાડીમાં વાહ હે ને ખડખડ ખડખડ્યો અવાજ આવવા માંડ્યો, રામભાઈ આ વાત ઉપર તારે શું કેવું હે, રસ્તો ડામર પટ્ટી બનાવે એટલે પૈસો બોરો હે રામભાઈ પાસે, ટાઈમ નકો આય, ટાઈમ આય તો રસ્તો સુધરે આ ભાઈ,
વાહ નાવદરું ગામ વાહ. તો ભાઈ રામભાઈની વાડી આપણે પૂગી ગયા છે, અહીં નજારો જોઈ લ્યો, ખાલી ચેક કરો નજારો. રામભાઈ હવે સરસ મજાનો ચા પીવડાવી દે એટલે પાછું આપણે અહીંથી જામનગર માટે નીકળી જવાનું છે. મતલબ આપણે ટ્રાવેલિંગમાં છે ને ભાઈ એકદમ માસ્ટર, મજા આવે ને ભાઈ રખડવાનું મને. ગાડી હે આ તો, બાઇક જો હારા મળેલું બાઇક હોય તો બાઇક લઈને તો ફૂલ મજા આવે. તો ચા પી લઈએ અને ચા પીને પાછા નીકળીએ જામનગર, કેમ કે જામનગર ભાઈ કેસુર કિંગ ને ડોક્ટર ભરત ને બીજા ગામડેથી મારા ઓલા હાર્દિક ને આશીષ ને બધા ફ્રેન્ડ આવ્યા છે, વેઇટ કરે છે, લેટ્સ ગો. નાવદરે થી આપણે પાછા નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ અહીં આપણે જામનગર તરફ. જોઈ શકો છો અત્યારે વાયગા છે 7:25. તો ભાઈ આપણો ટાર્ગેટ છે 2-3 કલાકની અંદર આપણે એકદમ ધીરે ધીરે ગાડી હાંકીને જવું છે ફૂલી સેફટી સાથે. કેમ કે ભાઈ ગમે ભાઈ ગાડી હાંકતા હોય ને એટલે રાતમાં છે ને ભાઈ તમારે ફૂલ ધ્યાન રાખવું, કેમ કે ઘરે છે ને આપણી ફેમિલી, આપણો પરિવાર છે ને આપણો વેઇટ કરતો હોય, આપણી રાહ જોતો હોય છે. એટલે રાતે તમે ગમે ત્યારે ગાડી ચલાવો તો ભાઈ એકદમ ધીરે ચલાવજો. દિવસ નહીં હું તો કહું ધીરે ચલાવતો, પણ એક વખત ધ્યાન રાખજો કે આપણો પરિવાર છે ને આપણી વાઇટ જોઈ રહ્યો છે ઘરે. એટલે તમે ગમે ત્યારે ભાઈ ગાડી ચલાવો. ક્યારેક ક્યારેક છે ને બધા છોકરા ભેગા ભેગા હોય, ધૂનમાં આવીને ભાઈ ગીત એવું વાગતું હોય તો ફૂલી ફૂલ સ્પીડમાં ગાડી લઈ જાય છે અને ફૂલ ભગાડે છે. અને રસ્તો ભલે ગમે એટલો સારો હોય, રાતે ભાઈ આપણા એરિયાની અંદર શું થાય છે તમને ખબર જ છે. ગમે ત્યારે ભાઈ રોજ ને હુવર ને ગમે એ આડું પડે છે, એટલે ભાઈ એક ધ્યાન રાખવું. તો હવે મળશું આપણે સીધા જામનગર. ચાલો તો ઘરે આવી ગયા છે આપણે નાવદર. બપોર પછી ની વાત કરીએ તો 3:30-3:30 અહીંથી નીકળ્યા હતા. ત્યાંથી નીકળીને નાવદરાથી ચક્કર મારીને પાછા આપણે અહીંયા આવી ગયા. બોલો ભાઈ સાહેબ કુછ ઝ્યાદા નહીં હો ગયા ચાલે તું ખરેખર સ્પીડ યાર. અત્યારે વાગ્યા છે 10 જેવું વાગ્યું છે અને કેસુર ને ભરત અને રાજુભાઈ ત્રણેય આપણો વેઇટ કરી રહ્યા છે મેહુલ સિનેમામાં અમારે મૂવી જોવા માટે જવાનું. જોકે અમારે બીજે જવાનું હતું આઇનોક્સમાં કે જેસીઆરમાં, પણ યા ભાઈ અત્યારે બધું બુક થઈ ગયું છે એટલે મેહુલમાં જવું જશે યાર. ટીશર્ટ ભાઈ મસ્ત લાગે. થેન્ક યુ. બહુ જાજા ટાઈમ પછી ભાઈ આપણે આપણી R15 આજે હકાવી રહ્યા છે, કેમ કે હમણાં છે ને ગામડે જતો ને એટલે R15 હાંકવાનો મોકો જ ના મળ્યો. ચાલ ભાઈ ચાલ, જોયું ને ભાઈ જગદીશ ટીયર બ્લોક. મને ભાઈ ક્યારના કેહુર કિંગના, રાજુના ને ભરતના તનયના ફોન આવે છે કે મેહુલ સિનેમાએ આવો, મેહુલ સિનેમાએ ફટાફટથી હું આવી ગયો. ભાઈ મને એમ લાગે મારા ઉપર પ્રેન્ક નથી કરતા ને, કેમ કે મેહુલ સિનેમાએ હું આવી ગયો હો. હજી ભાઈનો ફોન આવ્યો આવ્યો ફોન આવ્યો. હલો ક્યાં હો મેહુલ સિનેમાએ? ઘાત ધરીના તમે યાર ખરેખર મને અડધી કલાક એમ કેતા હોય કે 1/2 કલાક માં પૂગો એટલે કલાક પછી જ જવાનું. તમારે આવા ભાઈબંધ હોય તો આવા, જિંદગી હોય કે જંગ તમારા ભાઈઓ જ તમને ટાળે. તો ભાઈ કયું ના ભાઈઓ ની વાઈટ જોતો તો હું, મન કે 10 મિનિટ મેં ખાધું નથી. હું હરમા હું જયમાં વગર આવતો રહ્યો. મેં ગાલો ભાઈ આને ફિલ્મ જોવામાં ઓળું થાય ભાઈ સાહેબ કુછ ઝ્યાદા નહીં હો ગયા. તો ભાઈ અમારે સલાર જોવું હતું પણ એનો ભાઈ 20 મિનિટ થઈ ગઈ, હવે ભાઈ અમારે ડંકી જોવું છે. ડંકી જોવી છે તો અમારા ગામની સ્કૂલ માં આવી જશે. અમાર ઘરે હતી ગામમાં ડંકી. ઓકે હા લઈ લ્યો ટિકિટ ભાઈ. મૂવી ચાલુ થઈ ગયું હોય હજી લગભગ નથી થયું, હજી પાછળ ટ્રેલર કે એવું કઈક હાલે છે. ઓ આ તો બીજું કઈક મૂવી નું ટ્રેલર હાલે છે. ડાયરો બધો બેહી ગયો. કેમ હે મજા ને? જોજો આ જોજો ચાલે તું ભાઈ. મસાલો કાઢો હે ને ભાઈ, બેલ્ટ માં હતાડ્યો તો નહીં કાઢો, નથી બૂટ માં બીજા બે હતાડીને રાખ્યા. ભાઈ ઇન્ટરવલ આવ્યું છે મૂવી નું, હવે બધા બાર આ જાય છે ભાઈ. મૂવી નું ઇન્ટરવલ આવ્યું હવે અમે બધા બાર આ જાય. મિત્રો એક વાત કહું તમને, છેલ્લે સરપ્રાઈઝ આપું હું. ભાઈ ને અમે 4 જણા જ હતા ખાલી, મને તો બોલવા દે, મને તો બોલવા દે ભાઈ. હા તું બોલ. આખું સિનેમા ભાઈ બુક કરી લીધું હતું, છેલ્લે છેલ્લે અમે સસ્પેન્સ તમને આપીએ. બાકી આ તું કઈ સસ્પેન્સ રાખ્યું નતું આપણે, ન રાખ્યું ને.
છે ભાઈ, આમ ચાર જણા બુક કરી નાખું તું આખું. ભાઈ મૂવી જોવા આવી ગયું હે, હાલો હવે ક્યાંક ભાઈ હોટલ ખુલી હોય તો ચા પાણી પી. ભરતભાઈ કેસા લગ રહા હે હમારી બાઇક પર બેઠ કે? અરે બહોત અચ્છા લગ રહા હે. લગ રહા હે ઓ મારે કો ઢક ઢક હો રહા હે. એસા હે ઓ ઇસ અ માસ્ટર. ભાઈ બહુ જાજા ટાઈમ પછી આજે હું ગાડી હકાવી રહ્યો છું, જે આનંદજી ભાઈ ફીલિંગ હે ને ભાઈ, આ હે હાય હાય. અરે બસ બસ ભાઈ, એટલી કઢી ઘણી ભાઈ, પછી હું કઈ તો દઈ જજો અત્યારે નહીં. ખબર જ નતી પડતી, આજ ખબર પડી કેવી ઠંડી હે ભાઈ. ઓહ અત્યારે ભાઈ આયરન ફાઈવ લઈને આવ્યો, રાતના કેટલા આવી ખબર? ચાર જેવું, સાડા ત્રણ જેવું વાગ્યું છે ને અત્યારે આયરન ફાઈવ લઈને નીકળો ને, ઓ બહુ ઠંડી પડી ભાઈ. તો આજનો વ્લોગ કેવડો થયો એની કંઈ ખબર નથી, નાનો કેટલા મિનિટનો થયો એ આપણે ચેક નથી કરી રહ્યું. તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ. આઈ હોપ કે તમને મજા આવી હશે. મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હજી ડૉક્ટર ભરત અને કેશોર કિંગ બે રોકાવાના છે, અને સેના માટે આવ્યા છે એ નેક્સ્ટ વ્લોગમાં તમને ખબર પડી જશે. ઓકે, તો સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો. બાકી ભાઈ બધાને ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, જય શ્રીરામ. મળશું કાલે સવારે એક નવા વ્લોગ સાથે, એક નવી સવાર સાથે. બાય.